પાલિતાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પાલિતાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મળીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમની મુખ્ય માંગ પાલિતાણા તાલુકાના તથા આસપાસના 100થી પણ વધુ ગામના વિદ્યાર્થીઓ ભાઈઓને ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર કે બીજા અન્ય શહેરોમાં જવું પડે છે અને તેમાં વિદ્યાર્થીઓને ખૂબ હેરાનગતિ પણ ઊભી થાય છે. વિદ્યાર્થીઓના ગંભીર પ્રશ્નોને લઈને પાલિતાણા તાલુકામાં સરકારી બોયઝ કોલેજને મંજૂરી આપવામાં આવે અને વિદ્યાર્થીઓને થતી હેરાનગી અટકાવવામાં આવે તેવી માંગ પાલિતાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી. પાલિતાણા અને આજુબાજુના 100થી વધુ ગામના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર કે અન્ય શહેરોમાં જવું પડે છે, જેમાં એને મસ્ત મોટી તકલીફો પણ પડે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં જે અભ્યાસ કરે છે એમાં એ લોકોને મોટી ફી પણ દેવામાં આવે છે. તો પાલિતાણા અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલિતાણા શાખા દ્વારા આજ રોજ કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત માટે કરવા આવેદન આપવામાં આવ્યું છે કે પાલિતાણામાં એક સરકારી કોલેજને મંજૂરી આપવામાં આવે, જેથી આ પાલિતાણા અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળી રહે અને પાલિતાણામાં જઈને એજ્યુકેશન મળી રહે. વિશાલ સાગઠિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા.